हेलो गाइस, गया लेक्चर में आपणे यूनिट वन रीड वन पूरु कर्युं, जेमां अरुणिमा सिन्हानो संघर्ष जोयो अने केवी रीते एवरेस्ट पहोंच्या ते जोयुं। बराबर, हवे आपणे रीड टू शुरू करवा जई रह्या छे। ध वाइल्ड सेवियर, जंगलनो रक्षक। वाइल्ड एटले जंगल, सेवियर एटले रक्षक। बराबर, आपणे शुरू। खूब ज इंटरेस्टिंग स्टोरी छे, एडवेंचर वाळी छे, याद रखजो। चलो आपणे शुरू करीए। नीलम केम डेशिंग इन टू द हाउस शाउटिंग जॉयफुली। नीलम झड़पथी घरनी बहार जॉयफुली, आनंदित रीते शाउटिंग, એટલે जोर जोर થી બોલતી બોલતી બહાર નીકળી, દોડી। કોણ? તો કે નીલમ। શું કામ? શું બોલે છે? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા। બરોબર, નીલમ છે ઘરની બહાર દોડી, ખૂબ જ જોયફુલ આનંદિત રીતે અને જોર જોરથી બોલતી હતી। શું? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા। ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી। રામસિંગના બધું, રામસિંગ અને તેનું કુટુંબ એ જોવા બહાર આવ્યા, અલીભાઈ આવ્યા કે નહીં જોવા બહાર આવ્યા। એન્ડ ધેર હી વોઝ, અને તે આવ્યા હતા। સાચું, તે ત્યાં આવ્યા હતા। કોણ? અલીભાઈ। અલીભાઈનો એ વર્ણન કરેલું છે। શું? અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ। ટોલ મેન એટલે ઊંચો માણસ, બ્રોડ શોલ્ડર એટલે ઊંચા ખંભાવાળો, ઊંચો કદાવદાર વ્યક્તિ। રેડ ચીક્સ, લાલ ગાલવાળો। એન્ડ નોઝ, અને નાક લાલ। વિટિશ કોમ્પ્લેક્ઝન, વિટિશ એટલે ઘઉં, વીટ એટલે ઘઉં, એટલે આપણે વિટિશ કોમ્પ્લેક્ઝ એટલે કહી શકીએ ઘઉંવાળો રંગ, કુદરતી રીતે। કોનો? તો કે અલીભાઈનો, એનો રંગ કેવો હતો? ઘઉંવર્ણ હતો। બરાબર, હી વોઝ ડ્રેસ્ડ ઇન વામ, એ કપડાં કેવા પહેર્યા હતા? ઇન વામ, હુંફાળા, વામ એટલે ગરમ અથવા હુંફાળા। થીક લોંગ વુલન કોટ, વુલન એટલે ઊનનો કોટ પહેર્યો હતો, ગરમ એણે ઊનનો કોટ પહેર્યો હતો। કોણે? અલીભાઈએ। ટાઈટ ટ્રાઉઝર, ટ્રાઉઝર એટલે પાયજામો, એણે કેવું ટ્રાઉઝર પહેર્યો હતો? પાયજામો ટાઈટ। બિગ લેધર બૂટ્સ, લેધરના મોટા બૂટ પહેર્યા હતા। એન્ડ અ બ્રાઉન ફર કપ, અને એક બ્રાઉન કલરની કેપ પહેરી હતી। બરાબર, આગળ વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ। બ્રોડ સ્માઇલ, એક મોટી સ્માઇલ અને ખૂબ જ હુંફાળી સ્માઇલ સાથે રામસિંગ એને હગડ હગડ એટલે ભેંટી પીડ્યા। કોને? અલીભાઈને। એન્ડ સેન રામસિંહને, રામસિંહે પછી કીધું, શું કીધું? કમ ઇન, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ। રામસિંહે કીધું કે તું અંદર આવ, અંદર આવ, મારા મોસ્ટ વેલકમ, તું ખૂબ જ તને આવકારું છું, મારા મિત્ર એ કે અલીભાઈને કહે। કોણ કહે છે? રામસિંહ કહે છે। અલીભાઈ પેટેડ, અલીભાઈ પેટેડ, પેટેડ એટલે થશે થપથપાવું। અલીભાઈ જેવા હકેરા એને થપથપ, એવરી વન એન્ડ સ્પોક સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ। એ રામસિંહને ભેટી પીડા, પીઠ થપથપાવે, પેટેડ એટલે થપથપાવો, પછી બધાને મળ્યા લવિંગલી રીતે, પ્રેમા રીતે બધાને મળ્યા, બધા આખા એના કુટુંબને મળ્યા, પછી એ ઇન હિઝ થિક, એ શું બોલતા હતા, કેવી રીતે બોલતા, એની એના પાતળા વોઇસમાં, ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ, પાતળો અને ખૂબ જ મજબૂત અવાજમાં એ બોલ્યા, બોલતા હતા। એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, કાઉચ અલી શાંતિથી સોફા ઉપર બેઠા। કોણ? અલીભાઈ। મધર પ્રિપેર સમ ટી વાઇલ્ડ રામસિંગ ટોક ટુ અલીભાઈ। જ્યારે રામસિંગ છે અલીભાઈને વાતચીત કરતા હતા, ત્યારે જે રામસિંગના પત્ની છે, એટલે આમાં મધરનો ઉલ્લેખ કરેલો છે, કોના? નીલમના। બરાબર, એ ચા બનાવાઈ ગયા। બરાબર, શું કહે છે આગળ? અલીભાઈ વોઝ અ ટ્રાવેલ, ટ્રાવેલ એટલે મુસાફર, અલીભાઈ એક મુસાફર હતા, અલીભાઈ છે શું હતા? એક મુસાફર હતા, વોઝનો ઉપયોગ કર્યો છે એટલે ભૂતકાળ, મુસાફર હતા। હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, જે હંમેશા લાંબો ડિસ્ટન્સ, લાંબી અંતર અંતર માટે હંમેશા ચાલીને જતા, હંમેશા લાંબું અંતર ચાલીને જ કાપતા, ટૂંકમાં એમ કહી શકીએ। ક્યાં? તો કે ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની પર્વતમાળાઓમાં। કોણ? અલીભાઈ। હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, એને ખૂબ જ ગમતું શું? નેચર, કુદરતનું નિરીક્ષણ કરવાનું, બધું જોવાનું, કુદરતી વસ્તુ। કોને? અલીભાઈ, એકલા નીકળી પડતા। બરાબર, હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, એ ગામથી ગામ જતા, ટાઉન ટુ ટાઉન, શહેરથી નગરથી નગર તરફ જતા, ઇન ધ માઉન્ટેન્સ, કેમાં? તો કે પર્વતોમાં। સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, સેલિંગ, સેલિંગ એટલે વેચવું, સેલ એટલે વેચવું, ડ્રાઈડ એટલે સૂકું, ડ્રાઈડ એટલે સૂકું, એપ્રિકોટ્સ એટલે થશે આપણે ખારેક ફળો અથવા જામફળો। બરાબર, એ શું કરતા? આવા ડ્રાઈડ, આવા ફળો
છે એ જામફળ અથવા આને ખારેક પણ કહી શકીએ વેચતા. કોણ? અલીભાઈ. ગામે ગામે એ વેચતા. અને પછી બીજું શું વેચતા? હર્બ્સ, ઔષધિઓ વેચતા, એન્ડ મેડિસિન અને દવાઓ વેચતા. એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ, પ્રિશિયસ એટલે કિંમતી, પ્રિશિયસ એટલે કિંમતી, અને કિંમતી પથ્થરો વેચતા. કોણ? અલીભાઈ. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એ જ્યારે મુસાફરી કરી રહ્યા હોય ત્યારે આ બધી વસ્તુ, આ જે છે સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન અને પ્રિશિયસ કિંમતી પથ્થરો છે, એ મુસાફરીના સમયે એ બધું કલેક્ટ કરતા, ભેગું કરતા અને એ વેચતા. બરાબર મિત્રો? આગળ, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ રામસિંહ. રામસિંહે કીધું કે આ સમયમાં હમણાં તું ક્યાં છો? ઈ ગે અલીભાઈને કીધું રામસિંહે. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા ઇન તિબેટ. અલીભાઈ જવાબ શું આપ્યો? કે હું મોટી પર્વતમાળા ઉપર, જે ક્યાં સ્થિત છે? બોર્ડર. કઈ બોર્ડર? કોની બોર્ડર પાસે? ઇન્ડિયા ઇન તિબેટ, ભારત અને તિબેટની બોર્ડર પાસે જે હાઈ માઉન્ટેન, મોટો પર્વત છે, હું ત્યાં હતો. અલોન, એકલા. આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, એકલા હતા? ઈ કે ઓફ કોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. એ કે હા, એ કે હું તો ટેવાયેલો છું એ માટે. યુઝ ટુ એટલે ટેવાયેલો. હા, એ કે હું તો ટેવાયેલો છું એકલા માટે. વેલ, સારું, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. કાંઈ વાંધો નહીં, હું અહીંયા ખાલી માત્ર એક રાત માટે જ રોકાવાયો છું. કોણ કે? અલીભાઈ કહે છે. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલ સવારે હું જતો રહીશ. કોણે કીધું? અલીભાઈ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. વી વોન્ટ, આ વોન્ટનું છૂટું પાડો તો વિલ નોટ થાય. બરાબર? શું કે? ના અલીભાઈ, ના, વી વિલ નોટ લેટ યુ ગો. અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કીધું કે નહીં અલીભાઈ, અમે તમને નહીં જવા દેશું. એ કે તમારે અમને વાર્તા કહેવી પડશે. કઈ બાબત? હિલની, જે પર્વતની ઉપરની જે હિલું હોય એની તમારે મને એની એડવેન્ચરની વાર્તા કહેવી પડશે. નીલમ કહે છે. After lot of incidents, he agreed to stay for 2 days. Incident એટલે છે ને, આપણે વધારે પડતો આદ, આપણે આપણે ખબર હોય તો મહેમાન આવે તો આપણે એમ કહીએ કે ના ના એમ, એટલે વધારે પડતું માન આપવું. કોને? અલીભાઈને. અલીભાઈને ખૂબ જ કીધું, મને એવા કે નહીં કે તમારે 2 દિવસ સ્ટે ફોર 2 ડે, તમારે 2 દિવસ માટે અહીંયા રહેવું જ પડશે. કોને કીધું? નીલમે કીધું. દેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. એ રાત્રે એ બધા મોડી રાત સુધી જાગ્યા. કોણ? અલીભાઈ, રામસિંહનું ફેમિલી બધા. સિટિંગ ઓન હિઝ બેડ, બધા બેડ ઉપર બેઠા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ, ટ્રાવેલ એટલે મુસાફર, ઇન્સ્ટન્ટ એટલે ખૂબ જ આશ્ચર્યચકિતવાળું, આપણે એમ ગમે એવું. એને આજે એનું એક્સપિરિયન્સ સાંભળતા હતા. કોણ? તો કે આ બધા સાંભળતા હતા. બરાબર મિત્રો? હવે આગળ જોઈ. અલીભાઈ બિગેન ટેલિંગ હિ સ્ટોરી. અલીભાઈ એની સ્ટોરી કહેવાની શરૂ કરી. હવે મિત્રો, આપણે આજે અહીંયા સુધી રાખીએ કે આગળની સ્ટોરી ક્યાં સુધી રહેશે. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું, કારણ કે આપણે થોડોક પાઠ લાંબો છે એટલે આપણે ટૂંકમાં વહેલા પતી જાય એમ છે, એટલે શોર્ટલી રીતે આપણે શરૂ કરીશું. એટલે મેં જે જે મિનિંગ અહીંયામાં કીધા છે તમને એ યાદ રાખજો. બરાબર છે? એમાં ખાસ યાદ રાખજો, બ્રોડ સ્માઇલ છે, મોટી સ્માઇલ છે, બ્રોડ શોલ્ડર છે, જુઓ. બરાબર? આ એક મહત્વ. પછી એક આ એપ્રિકોટ્સ છે, ડ્રાઈડ એપ્રિકોટ્સ, એ પણ પૂછી શકે. શું કામ? કે એનો મિનિંગ શું થાય. બરાબર? આ એક યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ.